હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 7ના યુનિટ 1 વિશે ભણીશું. તો યુનિટ 1 તેનું ટાઇટલ છે વિની સ્માઇલ. તો આને શરૂ કરતાં પહેલાં હું તમને એક વાત જણાવવા માગીશ કે આપણે હંમેશા હસતા રહેવું જોઈએ. હસવું એ એક બેસ્ટ મેડિસિન છે. તો ખરેખર જો આપણે હસતા રહીએ ને તો આપણો આખો દિવસ ખૂબ જ સરસ જાય છે અને બીજાનો દિવસ પણ આપણે ખૂબ જ સારો કરીએ છીએ. જો આપણને હસતા કોઈ જોઈ તો એના પણ ફેસ ઉપર સ્માઇલ આવી જાય છે. તો આપણે હંમેશા હસતા રહેવું જોઈએ. અને વાલા વિદ્યાર્થી મિત્રો, જો તમે પણ આવી રીતે હસતા હસતા ભણશો ને તો તમારો પણ આખો દિવસ ખૂબ જ સરસ જાય છે અને તમને પણ બધું જ ભણેલું યાદ રહે છે. અને તમારા જેટલા પણ ટેન્શન હોય છે ભણવાની અંદર, તે બધા જ ટેન્શન તમે હસતા હસતા ભણશો ને તો બધા જ ટેન્શન તમારા દૂર થઈ જાય છે. અને જે પણ મુશ્કેલીઓ હોય છે તે બધી જ મુશ્કેલીઓ તમારી દૂર થઈ જાય છે. એટલા માટે આપણે હંમેશા હસતા હસતા જ ભણવું જોઈએ. તો તેવું જ એક યુનિટ છે વિની સ્માઇલ. તો એની અંદર વિની સ્માઇલ, એની અંદર એપોસ્ટ્રોફી લાગેલી છે અને ત્યારબાદ છે એસ, એટલે કે વિની ઇઝ સ્માઇલ, વિનીની સ્માઇલ. હવે આપણે પોએમ જોઈશું. તો તમે નીચે ચિત્ર જુઓ છો કે એક નાનકડું બાળક છે, તે શું કરી રહ્યું છે? તો તે પતંગ ચગાવી રહ્યું છે. બીજું એક બાળક છે જે બટરફ્લાય પકડી રહ્યું છે. તો અહીંયા એ ઘણી બધી ક્રિયાઓ કરી રહ્યું છે અને એ બધી જ ક્રિયાઓની સાથે સાથે તે બધી જ ક્રિયાઓને સમજી રહ્યું છે, જાણી રહ્યું છે કઈ વસ્તુ કેવી રીતના થાય છે અને બધી જ ક્રિયાઓ વિશે કઈ ને કઈ વસ્તુ એ જાણે છે તેની વાત અહીંયા કરવામાં આવી છે. તો હવે સરસ મજાની પોએમ જે છે તેનો અભ્યાસ આજે આપણે કરીશું. તો એક્ટિવિટી 1, લેટ્સ રિસાઇટ વિથ ધ ટીચર. રિસાઇટ એટલે કે ગાવું. તો પોએમનું ટાઇટલ આપણે જોઈશું કે ધ લિટલ વન, એટલે કે નાનું બાળક. હવે આપણે પોએમ ગાઈશું. તો ધીસ ઇઝ ધ બેગ ધ લિટલ વન બોટ. ધીસ ઇઝ ધ બેગ ધ લિટલ વન બોટ. બેગ એટલે કે પુસ્તક, બેગ એટલે કે ઠેલો. તો આ એ બેગ છે જે નાના બાળકે ખરીદી છે. બોટ એટલે કે અહીંયા બાયનું અહીંયા ભૂતકાળનું રૂપ આપેલું છે બોટ. તો બાય એટલે કે ખરીદવું અને બોટ એટલે કે ખરીદ્યું. તો આ એ બેગ છે જે નાનકડા બાળકે ખરીદ્યું છે. આગળની લાઈન જોઈએ કે ધીસ ઇઝ ધ બટરફ્લાય ધ લિટલ વન કોટ. ધીસ ઇઝ ધ બટરફ્લાય ધ લિટલ વન કોટ. હવે અહીંયા તમે જુઓ કે કેચનું ભૂતકાળનું રૂપ આપેલું છે. શું છે? કોટ. તો કેચ એટલે કે પકડવું અને કોટ એટલે કે પકડ્યું. તો અને બટરફ્લાય એટલે કે પતંગિયું. તો આ એ પતંગિયું છે જે નાના બાળકે પકડ્યું છે. ધીસ ઇઝ, આગળની લાઈન જોઈએ કે ધીસ ઇઝ ધ કાઇટ ધ લિટલ વન ફ્લૂ. જો અહીંયા ફ્લૂનું ભૂતકાળનું રૂપ આપ્યું છે, અરે સોરી, ફ્લાયનું ભૂતકાળનું રૂપ આપ્યું છે ફ્લૂ, અને કાઇટ એટલે કે પતંગ. તો આ એ પતંગ છે જે નાનકડા બાળકે પકડ્યો છે. આગળની લાઈન જોઈએ કે ધીસ ઇઝ ધ વિસર ધ લિટલ વન બ્લૂ. ધીસ ઇઝ ધ વિસર ધ લિટલ વન બ્લૂ. હવે અહીંયા જોઉં તમે કે બ્લોનું ભૂતકાળનું રૂપ અહીંયા આપ્યું છે બ્લૂ. તો આ એ સિસોટી છે, વિસલ એટલે કે સિસોટી. તો આ એ સિસોટી છે કે જે નાના બાળકે વગાડે છે. આગળની લાઈન જોઈએ આપણે. ધીસ ઇઝ ધ બેલ ધ લિટલ વન રેંગ. ધીસ ઇઝ ધ બેલ ધ લિટલ વન રેંગ. અહીંયા જો રિંગનું ભૂતકાળનું રૂપ આપ્યું છે રેંગ. તો બેલ એટલે કે ગન. તો આ એ ગન છે જે નાનકડા બાળકે વગાડ્યો છે. આગળની લાઈન જોઈએ આપણે કે ધીસ ઇઝ ધ સોંગ ધ લિટલ વન સેંગ. જો અહીંયા સિંગનું ભૂતકાળનું રૂપ આપ્યું છે ને સેંગ, તો સોંગ એટલે કે ગીત. તો આ એ ગીત છે જે નાનકડા બાળકે ગાયું છે. આગળની લાઈન જોઈએ આપણે. વ્હાઇટ એન્ડ બ્લેક એન્ડ ગ્રીન એન્ડ રેડ. વ્હાઇટ એન્ડ બ્લેક એન્ડ ગ્રીન એન્ડ રેડ. વ્હાઇટ એટલે કે સફેદ અને બ્લેક એટલે કે કાળો. ગ્રીન એટલે લીલો અને રેડ એટલે લાલ. તો સફેદ અને કાળો અને લીલો અને લાલ. તો ધીસ આર ધ વર્ડ્સ ધ લિટલ વન્સ રેડ.
These are the words the little one read. જો અહીંયા ભૂત રીડનું ભૂતકાળનું રૂપ આવ્યું છે રેડ. અહીંયા આપણે જોઈશું કે રીડ એટલે કે વાંચવું અને એનું ભૂતકાળનું રૂપ અહીંયા આપ્યું છે રેડ. અહીંયા સ્પેલિંગ સેમ જ થાય છે પણ એનો જે ઉચ્ચાર હોય છે તે બદલાઈ જાય છે. રીડ એટલે કે વાંચવું અને અહીંયા આવશે વાંચ્યું. તો આ એ બધા વર્ડ છે. કયા વર્ડ? વ્હાઇટ, બ્લેક, ગ્રીન અને રેડ. તો આ એ બધા શબ્દો છે કે જે નાના નાનકડા બાળકે વાંચ્યા છે. આગળની લાઈન કે ધીઝ આર ધ પિક્ચર્સ ધ લિટલ વન ડ્રો. જો અહીંયા ડ્રો ડ્રોનું અહીંયા ભૂતકાળનું રૂપ આપ્યું છે ડ્રો. તો ડ્રો એટલે કે ડ્રો એટલે કે દોરવું અને ડ્રો એટલે કે દોર્યું અને પિક્ચર્સ એટલે કે ચિત્રો. તો આ એ ચિત્રો છે જે નાનકડા બાળકે દોર્યા છે. આગળની લાઈન આપણે જોઈએ ઓલ ધીઝ થિંગ્સ ધ લિટલ વન્સ ન્યૂ. જો અહીંયા ન્યૂ એટલે કે એનું ન્યૂ ન્યૂ એટલે કે જાણ્યું અને એનું નો નો એટલે કે જાણો અને અહીંયા એનું ભૂતકાળનું રૂપ આપ્યું છે ન્યૂ એટલે કે જાણ્યું. તો ઓલ ધીઝ થિંગ થિંગ્સ એટલે કે વસ્તુઓ. તો આ એ બધી વસ્તુઓ છે કે જે નાનકડા બાળકે આજે જાણી છે કે કઈ વસ્તુ કેવી રીતના થાય છે. તો જો અહીંયા નીચેનું ચિત્ર આપ્યું છે બાળકે જે જે પ્રવૃત્તિ કરીને તે બધાનું જ અહીંયા આપેલું છે ચિત્ર, તે તમે અહીંયા જોઈ શકો છો. ચાલો હવે આપણે આગળનું જોઈશે. તો સૌથી પહેલાં આપણે એની સૂચના વાંચીશું. તો મેક અ લિસ્ટ ઓફ રાઇમિંગ વર્ડ્સ. આપણે આ પોએમ જોઈને તો તેની અંદર જે સરખા અવાજવાળા શબ્દો છે ને તે આપણે શું કરવાના છે? શોધીને અહીંયા લખવાના છે. તો સૌથી પહેલાં આપણને અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે એક એક્ઝામ્પલ આપેલું છે. રાઇમિંગ વર્ડ્સ એટલે કે જેનો પ્રાસ હોય તે સરખો બેસતો હોય આપણે જ્યારે બોલીએ ને ત્યારે. તો અહીંયા આપણને એક આપેલું છે કે ટોટ. ટોટ એટલે કે એનો એનું જે રાઇમિંગ એનું જે રાઇમિંગ વર્ડ છે ને તે છે બોટ. આપણે સરખા ઉચ્ચાર કરીએ છીએ ને ભલે સ્પેલિંગ અલગ હોય પણ આપણે એના ઉચ્ચાર કેવા કરીએ છીએ? સરખા. હવે એની પછી છે ફ્લુ. તો ફ્લૂનું અહીંયા શું થશે? જો અહીંયા ઉપર ફ્લૂનું થશે બ્લુ. તો અહીંયા શું આ જવાબ આવશે? બ્લુ. એનું સ્પેલિંગ થશે BLEW. ચાલો હવે આપણે ત્રીજો શબ્દ શોધીએ ને રાઇમિંગ વર્ડ્સ. તો ત્રીજું આવશે રેંગ. છે ને રેંગ RANG. તો તમારે અહીંયા લખવાનું છે ત્રીજામાં રેંગ અને તેની બાજુમાં તમારે એનો સરખો ઉચ્ચારવાળો શબ્દ અહીંયા પોઈમમાંથી શોધવાનો છે. તો આપણે જોઈએ રેંગનું શું છે અહીંયા? સેંગ છે ને. તો અહીંયા આપણે લખીશું ત્રીજા નંબરમાં રેંગ અને એની બાજુમાં અલ્પવિરામ કરીને લખીશું સેંગ. ચાલો હવે આપણે આગળનો શબ્દ શોધીએ ચોથા નંબરનું. તો તેમાં આવશે અહીંયા રેડ RED. તો એનો એની બાજુમાં આપણે એનો સરખો ઉચ્ચારવાળો શબ્દ લખવાનો છે રીડ RED. ચાલો એના પછીનું આપણે જોઈશું આગળનું. આગળ આપણે જોઈશું કે ડ્રો DREW અને એની બાજુમાં આપણે એનો સરખો ઉચ્ચારવાળો શબ્દ લખીશું ન્યૂ KNEW અને બાકીના જે બે શબ્દો આવે છે ને તે શબ્દો તમારે હોમવર્કમાં અહીંયા લખવાના છે. ચાલો ત્યારબાદ આપણે નીચેની એક્સરસાઇઝ જોઈશું. આ જે એક્સરસાઇઝ છે ને તે પણ આપણી પોએમને રિલેટેડ જ છે. તો જો અહીંયા કમ્પ્લીટ ધ ટેબલ, અહીંયા એક ટેબલ આપ્યું છે દેખાય છે ને તમને. તો ટેબલની અંદર સૌથી પહેલાં અહીંયા થિંગ્સ એટલે કે વસ્તુઓ. તો આપણે જે પોએમ હમણાં ચલાવી ને તો તે પોએમની અંદર કઈ કઈ વસ્તુ બતાવવામાં આવી છે અને તેની સામે છે એક્શન. તો એ વસ્તુની સાથે એક્શન એટલે કે ક્રિયા. તો એ વસ્તુની સાથે કઈ ક્રિયા કરવામાં આવી છે તો તે આપણે અહીંયા લખવાની છે. આપણને અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કે બેગ. બેગ એટલે કે બોટ. બેગ શું કરી છે એણે? તો બેગ
બેગ તેણે શું કરી છે? બોટ, બરાબર. બોટ એટલે કે બેગને એણે પકડેલી છે, બરાબર. હવે આગળનું આપણે જોઈશું. સોરી, બેગને એણે શું કરી છે? ખરીદેલી છે. ચાલો, ત્યાર પછી છે કાઈટ. તો કાઈટને એણે શું કર્યું છે? ચાલો આપણે પોએમમાં જોઈએ કાઈટનું શું કર્યું છે. ધીસ ઇઝ ધ કાઈટ, ધ લિટલ વન ફ્લૂ. છે ને અહીંયા ફ્લૂ, તો અહીંયા શું જવાબ આવશે? ફ્લૂ. અહીંયા ફ્લાયનું ભૂતકાળનું રૂપ આવશે. અહીંયા જેવી રીતે અહીંયા બાયનું છે ને બોટ, એવી રીતે અહીંયા શું આવશે? ફ્લાયનું ભૂતકાળનું રૂપ આવશે અહીંયા ફ્લૂ. તો એનું સ્પેલિંગ આવશે FLEW. ચાલો, તેના પછી અહીંયા એક્શનમાં જુઓ. અહીંયા આપ્યું છે કોટ. અહીંયા કેચનું ભૂતકાળનું રૂપ આપ્યું છે. કોટ આપ્યું છે ને એટલે કે પકડવું, પકડ્યો. તો ચાલો હવે આપણે શું પકડેલું છે એણે અહીંયા? તો પોએમમાં જોઈશું કે શું પકડેલું છે એણે. ધીસ ઇઝ ધ બટરફ્લાય, ધ લિટલ વન કોટ. શું પકડ્યું છે એણે? બટરફ્લાય. તો અહીંયા શું જવાબ આવશે? ક્રિયામાં થિંક વસ્તુની અંદર શું આવશે? અહીંયા બટરફ્લાય. તો એનું લખવાનું છે આપણે બટરફ્લાયનો સ્પેલિંગ. તો એનો શું સ્પેલિંગ આવશે? કે BUTTERFLY. ચાલો, એના પછી ફરીથી જોઈએ આપણે બેલ. આગળનું જોઈએ તો બેલ, તો બેલની સાથે કઈ ક્રિયા છે અહીંયા? તો જુઓ, ધીસ ઇઝ ધ બેલ, ધ લિટલ વન રેંગ. બેલ શું કરે છે? બેલ વગાડે છે. તો અહીંયા શું જવાબ આવશે એક્શનમાં? અહીંયા આવશે રેંગ. એનો સ્પેલિંગ આવશે RANG. સોંગ. ચાલો, હવે સોંગને એ શું કરે છે? તો આપણે પોએમમાં જોઈએ કે ધીસ ઇઝ ધ સોંગ, ધ લિટલ વન સેંગ. સોંગને શું કરે છે? ગીતને શું કરે છે? તો ગીતને એ ગાય છે. તો કઈ ક્રિયા કરે છે? ગાવાની. તો અહીંયા શું જવાબ આવશે? સોંગની સામે અહીંયા આવશે સેંગ. સિંગનું ભૂતકાળનું રૂપ આવશે, બરાબર. તો લખો અહીંયા SANG, બરાબર. ત્યાર પછી છે પિક્ચર્સ. પિક્ચર્સ એટલે કે ચિત્રો. હવે ચિત્રોની સાથે એણે કઈ ક્રિયા કરી છે? ચાલો આપણે પોએમમાં જોઈએ. તો ધીસ આર ધ પિક્ચર્સ, ધ લિટલ વન ડ્રો. શું કર્યું છે એણે? ચિત્રો બધા દોર્યા છે. તો અહીંયા શું આવશે? અહીંયા આવશે ડ્રોનું ભૂતકાળનું રૂપ ડ્રો. તો એનું સ્પેલિંગ આવશે DRE W, બરાબર. ચાલો ફરીથી રિપીટ કરું છું કે થિંગ્સની અંદર આવશે બેગ, તેની સામે આવશે બોટ, એ તો લખેલું જ છે. ચાલો, એની પછી કાઇટ અને તેની સામે આવશે ફ્લૂ. એનું સ્પેલિંગ આવશે FLEW. ચાલો, કોટ અહીંયા આપ્યું છે ક્રિયા, તો તેની સામે આવશે બટરફ્લાય. તો તેનો સ્પેલિંગ આવશે BUTTERFLY. ત્યાર પછી છે બેલ. બેલની સામે કઈ ક્રિયા આવશે? રેંગ, RANG. ત્યાર પછી આવે છે સોંગ. તો સોંગની સામે કઈ ક્રિયા આવશે? સેંગ, SANG. ત્યાર પછી આવે છે પિક્ચર્સ. તો પિક્ચર્સની અંદર આવશે ડ્રુ, DRE W. ચાલો, અહીંયા સુધી થઈ ગયું. ચાલો હવે આપણે આગળનું જોઈએ. જો શું કરવાનું છે આપણે? એક્ટિવિટી 2, એમાં શું કરવાનું છે? નીચે આપેલા શબ્દ આપણે મોટેથી બોલવાના છે અને લખવાના છે. જો અહીંયા એમાં આપેલું છે બાય, કેચ, ફ્લાય, બ્લો, ડ્રો, નો, સિંગ, રીડ. તો આપણે પોએમમાં બધું જોઈ ગયા છે, બરાબર. આ શેના રૂપો છે? આ બધા જ વર્તમાનકાળના રૂપો છે, બરાબર. તો હવે એની સામે આપણે જોઈશું બોટ, કોટ, ફ્લૂ, બ્લુ, ડ્રો, ન્યૂ, સેંગ અને રીડ, રેડ. આ બધા કેવા રૂપો છે? આ બધા જે છે તે બધા જ ભૂતકાળના રૂપો છે, બરાબર. તો જો તમે બાયનું શું બતાવ્યું છે? બોટ. બાયનું ભૂતકાળનું થશે બોટ. કેચનું શું થશે? કોટ. ફ્લાયનું ફ્લૂ. લોનું લ્યુ. ડ્રોનું ડ્રે. નો ન્યૂ. સિંગ સેંગ. રેડ રીડ રેડ. જો છે ને બધું અહીંયા, અહીંયા સૌથી પહેલાં વર્તમાનકાળના રૂપો છે અને એની સામે એના બધા જ ભૂતકાળના રૂપો છે. ચાલો હવે અહીંયા આપણે જોઈએ કે નો, નો. હવે અહીંયા આપણે ભૂતકાળનું રૂપ શોધીને અહીંયા લખવાનું છે. અહીંયા આપેલા છે ને આ બધા જ A ને B માં, તો અહીંયા આપણે લખવાના છે ફરીથી. તો અહીંયા શું આવશે? નોનું ન્યૂ, KNEW, બરાબર. ચાલો ફરીથી બોલું છું, KNEW.
ત્યાર પછી છે ફ્લાય. તો ફ્લાયનું અહીંયા શું આપ્યું છે? એ બીમાં ફ્લાયની સામે આપ્યું છે ફ્લૂ. તો તેનો સ્પેલિંગ લખો FLEW. ત્યાર પછી છે સિંગ. તો સિંગનું અહીંયા સામે શું આપ્યું છે? સેંગ. તો તેની સામે લખવાનું છે આપણે સેંગ, SANG. ત્યાર પછી છે બાય. તો બાયની સામે અહીંયા શું આપ્યું છે? બોટ. બરાબર. તો અહીંયા અહીંયા લખવાનો એનો જવાબ બોટ, BOUGHT. ત્યાર પછી છે રીડ. તો રીડની સામે શું આવશે? રેડ, RED. સ્પેલિંગ સેમ જ આવશે પણ એનો ઉચ્ચાર જે છે અહીંયા બદલાઈ જશે. ત્યાર પછી છે કેચ. તો કેચનું અહીંયા આપણે જોઈએ કે કેચની સામે શું આપ્યું છે? કોટ. જો તો અહીંયા લખવાનું છે આપણે કોટ, CAUGHT. ચાલો, CAUGHT. ત્યાર પછી છે બ્લો. તો બ્લોનું શું આપ્યું છે અહીંયા? બ્લુ. તો લખો, લખવાનું છે અહીંયા કે BLEW. ત્યાર પછી છે ડ્રો. તો એનું અહીંયા આપ્યું છે કે ડ્રુ. તો લખવાનું અહીંયા આપણે સ્પેલિંગ કે DREW. તો મિત્રો, આપણે સમજી ગયા છે કે વર્તમાનકાળના રૂપોમાં કયા આવશે અને એની સામે ભૂતકાળના રૂપો કયા આવશે. તો અહીંયા આપણે વર્તમાનકાળમાંથી ભૂતકાળના રૂપો આજે અહીંયા શીખી ગયા. ચાલો હવે આપણે આગળ જોઈશે. હું તમને આજે હોમવર્ક આપીશ, તો તેની અંદર હું એક ખાલી જગ્યાનો આન્સર બોલીશ. આપણે જે પોએમ કરી છે ને તેની અંદરથી જ આ બધી ખાલી જગ્યાઓ આપેલી છે. તો એક પોએમ હું બોલીશ તમને કે માય મધર. સૌથી પહેલાં આપણે એની સૂચના જોઈએ કે વિભાગ બીમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂર. અત્યારે જે આપણે બધા વર્તમાનકાળના અને ભૂતકાળના રૂપો જોયા ને, તો તેની અંદરથી જ આપણે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે ભૂતકાળના રૂપોની. બરાબર. તો એમાં કઈ ક્રિયા કોની સાથે આવશે તે તમારે ખાલી જગ્યા વાંચીને અહીંયા લખવાનું છે. તો સૌથી પહેલી ખાલી જગ્યા આપણે જોઈશું કે માય મધર બ્લેન્ક સુગર ફ્રોમ ધ માર્કેટ. માય મધર બ્લેન્ક સુગર ફ્રોમ ધ માર્કેટ. હવે અહીંયા કઈ ક્રિયા આવશે? સુગરને શું આપણે કરીશું? બજારમાંથી. સુગર એટલે કે ખાંડ, ને માય મધર એટલે કે મારા મમ્મી, ને માર્કેટ એટલે કે બજાર. તો મમ્મી શું કરે? સુગરને માર્કેટમાંથી ખરીદીને લાવે ને. બરાબર. તો અહીંયા શું આવશે એનો જવાબ? બાયનું શું થશે ભૂતકાળનું રૂપ? બોટ. તો અહીંયા આપણે લખવાનું છે કે માય મધર બોટ, એનો સ્પેલિંગ આવશે BOUGHT. માય મધર બોટ સુગર ફ્રોમ ધ માર્કેટ. બરાબર. હવે અહીંયા સુધી મેં એક ખાલી જગ્યાનો આન્સર કરાવ્યો છે. હવે બાકીની જે 8 ખાલી જગ્યા છે તે તમારે હોમવર્કમાં કરવાની છે અને આવતીકાલે હું તમારું હોમવર્ક જોઈશ. તો આ છે બાકીની જે ખાલી જગ્યા છે તમારા હોમવર્કમાં કાલે આજે કરવાની છે. બરાબર.